नाद एक वाग तो हाथ मा कर ताल ब्याने चमके एनु बाल तंबुर दे तो जाए ताल नहीं ने हस तो नंदन लाल कल में नी तरे गोपाल भक्ति रसनी जले मशाल बड़े नरसैयो जे चालो ए जानिए नाद ब्रह्म शब्द सूर संगे माणिए नाद ब्रह्म शब्द सूर संगे माणिए सगड़ू सरल करे गवैयो सगड़ू सरल करे गवैयो वेद वेदांत बने नरसैयो वेद वेदांत बने दर्शक मित्रों संगीतना स्वरोनो नाद अने नरसैयानो आर्तनाद आ बन्ने ज्यारे एकबीजामां भळे त्यारे आपणी समक्ष एक अलौकिक दृश्य एक अलौकिक भाव सृष्टि उत्पन्न थती होय एवुं आपणने हमेशा लागे अने एमांय आपणी पासे आपणा सौ भारतीयोनी पासे तो शास्त्रीय संगीतनी एक अनोखी परंपरा छे एक दिव्य परंपरा छे अने नरसैयाने ज्यारे ज्यारे पण सांभळीए आपणने एवुं अनुभव्या वगर न रही शकीए કે નરસિંહ મહેતાને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ કેટલું બધું ઊંડું હશે. નરસિંહ મૂળે માણસ તો વૈરાગનો અને તોય એ રાગને પણ એટલી અસરકારક રીતે રજૂ કરે. આ રાગ એટલે ઈશ્વર પ્રત્યેનો અનુરાગ પણ ખરો અને શાસ્ત્રીય રાગ પણ ખરો. તો આવી એક અલૌકિક અનુભૂતિમાંથી આપ સૌને આજે પસાર થવા આમંત્રણ છે કે જેમાં સ્વરોનો નાદ અને આર્તનાદ ભળે, જેની અંદર વૈરાગ અનુરાગ અને રાગ આ ત્રણેય સંમિલિત બને. તો આવો આજે આવી એક અનોખી યાત્રા આપણે અમદાવાદના સુખ્યાત શાસ્ત્રીય ગાયિકા વિરાજબેન અમરની ઉપસ્થિતિમાં કરીએ. श्याम शोभा
વિરાજબેન, એવા પદો કે જે લોકઢાળમાં એટલા બધા પ્રસિદ્ધ થઈ ગયા હોય, લોકોના હૈયે હોઠે હૃદયમાં જડાઈ ગયા હોય, કે જેને લોકો લગભગ લોકગીત જ સમજતા હોય, એ ગીતોને શાસ્ત્રીયતામાં ઢાળવા એક બહુ કપરું કામ છે. આપે આ બીડું ઝડપ્યું જ છે ત્યારે આપને ચોક્કસ પૂછવાનું મન થાય કે આપે નરસિંહ મહેતાનું પદ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એ જ હું શબ્દ બોલે, આ અદ્ભુત શબ્દોને કેદારના સ્વરોમાં જ્યારે ઢાળ્યા ત્યારે એ સ્વરાંકન કરતી વખતે આપને એવું શું અનુભવાયું કે જે કારણે આપનું આ સ્વરાંકન આટલું બધું લોકપ્રિય થયું? કોઈપણ પદને શાસ્ત્રીય સંગીતમાં ઢાળવું કે બાંધવું એક એનું વિશેષ શાસ્ત્ર અને ગણિત હોય છે. નરસિંહ મહેતાના દરેક પદ પર વિશેષ રાગનો ઉલ્લેખ થયેલો છે, માટે આપણે એવું કહી શકીએ કે મહેતાજી પોતે જ એક સક્ષમ ગાયક હશે. એમના દરેક રાગો એટલા માટે ઉલ્લેખનીય છે કારણ કે રાગના દરેક જે ભાવ છે એ એમના પદમાં વ્યક્ત થતા હોય છે. જેમ કે ગોપી ભાવ, સખી ભાવ, ભક્તિરસ, એ દરેક પદમાં એમને સામેલ કરેલો છે, એટલે એ રીતે રાગની પસંદગી કરવી વધારે સહેલી પડી જાય છે. આ પદોમાંથી જ્યારે મને પસાર થવાનો મોકો મળ્યો અને આ પદોનું જ્યારે સ્વરાંકન મેં કર્યું ત્યારે મહેતાજી માટે ખૂબ અહોભાવ અને ખૂબ લાગણી મેં મહેસૂસ કર્યા.